નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા, ખેડૂત કૃષિ મૂલ્ય યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજની ખેતી માહિતીની અંદર આપણે વાત કરવી છે ઝીંક ખાતર વિશે, અને આ ઝીંક ખાતર છે એને આપણા પાકમાં કઈ રીતે ઉપયોગી થાય છે, એની આપણા પાકની અંદર ઉપયોગીતા શું છે એના વિશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. મિત્રો, હવે પછીના સમયની અંદર ઝીંક એ ખૂબ જ મહત્વનું ખાતર છે, અને ખેતીની અંદર આપણે ક્યારે કયા ઝીંકનો ઉપયોગ કરવો જોઈએ જેનાથી આપણને સારા એવો રિઝલ્ટ મળે. માર્કેટની અંદર આપણે જોઈએ તો બજારની અંદર ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના ઝીંક મળે છે, અને આ ઝીંક જે મળે છે એને આપણે પાયાના ખાતર તરીકે એટલે કે જમીનની અંદર આપવું કે પછી સ્પ્રે કરવો અને એ વસ્તુ કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળે, કે જમીનમાં આપીએ તો સારું રિઝલ્ટ મળશે કે એનો સ્પ્રે કરીએ તો આપણને સારું રિઝલ્ટ મળશે એના વિશે વાત કરીશું. મિત્રો, આપણા પાકની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર અને પાંચમું છે ઝીંક, એ ખૂબ જ મહત્વનું ભાગ ભજવતું હોય છે. અને એ ઝીંકની અંદર આગળ વાત કરીએ તો કે જેવા ધાન્ય પાકો છે, ધાન્ય પાકો જેવા કે ઘઉં છે, ડાંગર છે, મકાઈ છે, જુવાર છે, ચણા છે, જેવા પાકોની અંદર ઝીંકનું ખૂબ જ વધારે મહત્વ રહેતું હોય છે, અને આવા પાકોની અંદર વધારે પ્રમાણની અંદર ઝીંક છે એ મિત્રો ઉપયોગમાં લેવાતું હોય છે. તો મિત્રો, હવે વાત કરીએ છીએ કે માર્કેટની અંદર અલગ અલગ પ્રકારના જે ઝીંકો આવે છે એમાંથી આપણે જે વધારે ઉપયોગમાં લેવાય છે એવા ઝીંક, કુલ ચાર પ્રકારના ઝીંકો આવે છે ને એની વિશે આપણે વાત કરવી છે. એની અંદર આપણે પહેલા ઝીંકની જો વાત કરીએ તો જે માર્કેટની અંદર જે મળી રહેલું છે ઝીંક સલ્ફેટ, એટલે કે જેની અંદર 33% ઝીંક આવે, 12% સલ્ફર આવે છે. બીજા ઝીંકની જો વાત કરીએ તો કે ઝીંક ઓક્સાઇડ જે 39.5% આવે છે, વધારે પ્રમાણની અંદર આ ઝીંકનો ઉપયોગ અત્યારે ખેડૂત મિત્રો કરી રહ્યા છે. ત્યાર પછી ત્રીજા નંબરનું આપણે જે ઝીંકની વાત કરવાના છીએ કે ઝીંક ઈડીટી 12% સિલેટેડ જે ફોર્મની અંદર આવે છે મિત્રો, એ ઝીંકની આપણે વાત કરવાના છીએ. ત્યાર પછીનો એક ચોથો પ્રકાર એટલે કે ઝીંક નાઇટ્રેટ. મિત્રો, આ જે ઝીંક નાઇટ્રેટ છે એ ખૂબ ઓછા પ્રમાણની અંદર ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય છે. મિત્રો, આપણે જે ઉપર ત્રણ પ્રકારના ઝીંક જોયા જેની અંદર આપણે વાત કરી કે ઝીંક સલ્ફેટ, ઝીંક ઓક્સાઇડ અને ઝીંક ઈડીટીએ, મિત્રો આ ત્રણેય ઝીંક છે એનો વધારે પ્રમાણની અંદર ખેડૂત મિત્રો ઉપયોગ કરે છે, અને આ જે ત્રણેય ઝીંક છે મિત્રો એને આપણે ક્યારે કઈ રીતે એનો ઉપયોગ કરવો, એને જમીનમાં આપવો કે સ્પ્રે કરવો, અને જો સ્પ્રે કરીએ તો કયું એનું માપ રાખવું અને જમીનની અંદર આપીએ તો એનું પ્રમાણ શું રાખવું એના વિશે મિત્રો વાત કરવાના છીએ. તો મિત્રો, આપણે પહેલા ઝીંકની જો વાત કરીએ એટલે કે ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટ, એટલે કે જેની અંદર આપણે ઝીંક 33% ઝીંક આવે છે અને 15% સલ્ફર આવે છે. મિત્રો, આ ઝીંકની જો વાત કરીએ તો મિત્રો આ જે ઝીંક છે એ ધીમે ધીમે રિલીઝ થતું હોય છે, એટલે લાંબા ગાળા સુધી આ મિત્રો આ ઝીંકની અસર રહેતી હોય છે. એટલે કે ઝીંક અને આ જે ઝીંક છે આને મિત્રો આપણે જમીનની અંદર જ આપવાનું છે, આપણે એનો સ્પ્રેમાં ઉપયોગ નથી કરવાનો. અને જો મિત્રો આ ઝીંકને જો ડાયરેક્ટ આપવામાં આવે અથવા તો સ્પ્રે કરવામાં આવે તો જે આપણે છોડના જે પાંદડા છે એની ઉપર દાજ પડવાના પ્રશ્નો આવતા હોય છે, છોડ છે બળવાના પ્રશ્નો આવતા હોય છે. મિત્રો, આ ઝીંકને આપણે યુરિયા ખાતર સાથે મિક્સ કરીને પણ આપણા પાકની અંદર આપી શકાય છે, પરંતુ આપણે ધ્યાન એટલું રાખવાનું છે કે આ ઝીંક છે એ આપણા છોડ ઉપર એ ન પડે. અને આગળ એક હવે બીજા ઝીંકની જો આપણે વાત કરીએ એટલે કે માર્કેટની અંદર જે ઝીંક 39.5% આવે છે એના વિશે વાત કરીએ તો મિત્રો આ જે ઝીંક છે એ સ્પ્રે માટે અને જમીનની અંદર આપવા બંને માટે આની ભલામણ કરવામાં આવે છે. વધારે પ્રમાણની અંદર ખેડૂત મિત્રો આ જે ઝીંક છે એનો સ્પ્રેમાં ઉપયોગ કરતા હોય છે, પરંતુ બજારની અંદર જે ઝીંક 39.5% જે મળી રહ્યું છે એ ઝીંક અલગ અલગ કંપની પ્રમાણે એ ઝીંકના અલગ અલગ ભલામણો કરવામાં આવેલી છે, એટલે જે તે કંપનીનું તમે લેવો છો એ કંપનીની ભલામણ મુજબ મિત્રો આ ઝીંક 39.5% છે એનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આમ જોવા જઈએ તો વાતાવરણની અંદર જ્યારે તડકો અને ઠંડીનું પ્રમાણ થાય ત્યારે આ શિયાળુ સિઝનની અંદર છોડની અંદર જો તાણ અનુભવાય છે અને એ તાણના કારણે મિત્રો ઝીંકની ઉણપ સર્જાય છે. એમની અંદર આપણે જો વાત કરીએ તો શિયાળુ પાકોની અંદર આપણે ચણા છે, ધાણા છે, જીરું છે જેવા પાકો છે મિત્રો, આ જે પાકો છે એ પાકો લાલ થવાના પ્રશ્ન આવે છે તો મિત્રો આ એક પ્રકારની ઉણપ જ છે. મિત્રો, આ ઝીંક 39.5% છે એને જો આપણે સ્પ્રેની અંદર આપણે ઉપયોગ કરવો હોય તો પ્રતિ પંપ 20 ml ઉપયોગ કરવાનો છે, અને જો તમારે પિયતની અંદર આપવું હોય, જમીનની અંદર આપવું હોય તો એકરે 500 ml મિત્રો આ ઝીંકનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો, આ ઝીંક 39.5% ઝીંક છે એ ઝડપી અને સારું રિઝલ્ટ આપે છે. મિત્રો, હવે આપણે આગળ બે ઝીંકની વાત કરીએ, હવે પછી ત્રીજા ઝીંકની જો આપણે વાત કરીએ કે ઝીંક ઈડીટી સિલેટેડ 12% જે આવે છે એના વિશે. મિત્રો, આ જે ઝીંક છે એ બજારની અંદર થોડુંક મોંઘું મળે છે, આ જે ઝીંક છે મિત્રો થોડુંક ઝડપી પણ કામ આપે છે, અને સ્પ્રેની અંદર જો ઝીંકની અંદર જો કોઈ બેસ્ટ ખાતર હોય તો મિત્રો આ ઈડીટી સિલેટેડ 12% ઝીંક છે મિત્રો એ છે, એટલે આનું જે સ્પ્રે કરીએ તો આપણને ખૂબ સારું રિઝલ્ટ મળતું હોય છે. પરંતુ મિત્રો, જો આપણે સ્પ્રેની અંદર આપણને જેટલું આ જે 12% ઝીંક છે એનું મળે છે એટલું આપણે જો પિયતની અંદર આપવામાં આવે તો એના પ્રમાણની આપણે સ્પ્રેના પ્રમાણની અંદર ઓછું રિઝલ્ટ મળતું હોય છે. તો મિત્રો, આ ઈડીટી ઝીંક છે 12% એને જો આપણે સ્પ્રેની અંદર ઉપયોગ કરવો હોય
તો 20 ગ્રામ પ્રતિ પંપની અંદર ઉપયોગ કરી શકાય છે. આના સિવાય આપણે જો ડ્રીપ છે અથવા તો કોઈ પણ ખાતર સાથે મિક્સ કરવું હોય તો 500 ગ્રામ પ્રતિ એકર સાથે ખાતર સાથે મિક્સ કરી અને આપણા પાકની અંદર આપી શકાય છે. મિત્રો, આ પ્રમાણે આપણે 3 ઝીંકની વાત કરી એટલે એ અલગ અલગ ફોર્મ્યુલેશન આવે છે, અલગ અલગ રીતે એનો ઉપયોગ થાય છે. સ્પ્રેની અંદર, પિયતની અંદર આપણે એના પ્રમાણની પણ વાત કરી. તો મિત્રો, જો તમે શિયાળું પાકનું વાવેતર કરવાના હોવ તો મિત્રો આ જે ઝીંક છે એનો જરૂરથી ઉપયોગ કરજો. મિત્રો, આ ઝીંકની ઉણપ અને લક્ષણોની થોડીક જો આપણે વાત કરીએ તો જો પાંદડા છે એની નસો લાલ થઈ જતી હોય છે, ત્યાર પછી પાંદડા ઉપર લાલ કલરના ટપકા પડે નાના નાના. આના સિવાય ઉપરનો જે ભાગ છે એ પાંદર છે એનાથી આપણે જે છોડની વૃદ્ધિ છે મિત્રો અટકી જતી હોય છે. ત્યાર પછી જે નીચેના પાન હોય છે એના પાછળના ભાગની જે નસો હોય છે એ મિત્રો લાલ થઈ જતી હોય છે. તો મિત્રો, આ પ્રકારે ઝીંકની ઉણપના લક્ષણો હોય છે. જો તમારા પાકનું જે તમે વાવેતર કરેલું છે, જો ધાન્ય પાક કરેલો છે તો પોતાના પાકની અંદર ઝીંક છે મિત્રો, 39% ઝીંક છે કે 12% ઝીંક છે કે ઝીંક સલ્ફેટ છે એનો ઉપયોગ કરજો, ખૂબ સારા રિઝલ્ટ. ધાન્ય પાકોની અંદર તો ખૂબ જ વધારે પ્રમાણની અંદર રિઝલ્ટો મળતા હોય છે. ત્યાર પછી જો તમે ચણા જીરુનું વાવેતર કરેલું હોય તો પણ ઝીંકનો મિત્રો ઉપયોગ કરજો, ખૂબ સારા રિઝલ્ટો મળે છે. પણ જે તે કંપનીનું જે તમે લ્યો છો તે સારી કંપનીનું લેવાનો આગ્રહ રાખજો માર્કેટમાંથી, અને જે પણ કોઈ યોગ્ય લાયસન્સ ધારકો હોય એની પાસેથી જ મિત્રો આ જે ઝીંક છે લેવાનો આગ્રહ રાખજો. મિત્રો, વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો, આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.